નમસ્તે મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંબંધ અને સંબંધના પ્રકારો વિશે જોઈ ગયા. ટોટલ એના 8 પ્રકારો છે. આજે દરેક પ્રકાર વિશે એની વ્યાખ્યા શું છે એ થોડું ડીપમાં આપણે સમજીશું. તો એમાં પહેલો પ્રકાર છે ખાલી સમય. સંબંધને આપણે એસ વડે દર્શાવીએ છીએ. જો આ સંબંધ એસ માં એક પણ ઘટક ના આવે, ટૂંકમાં એની વ્યાખ્યા એવી બનશે, જો સંબંધ એસ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ હોય તો આવા સંબંધને ખાલી સંબંધ કહે છે. દાખલા તરીકે એક આપણે ઉદાહરણ આપીએ કે S is equal to set of x y, જ્યાં x plus y is equal to 1. કન્ડિશન છે એની x y belongs to n. ચેક કરો તમે આમાં કે આ જે સંબંધ x છે એમાં તમને આવી કોઈ એક ક્રમિક જોડ મળશે કે જેથી x plus y is equal to 1 મળે અને x ને બાદ તમને n માંથી આવે લેવા છે. પોસિબલ છે કે નહીં? તો ધેરફોર s is equal to આપણને શું મળશે? અહીંયા 5 મળશે. તો આમ s એ ખાલી સંબંધ દર્શાવે છે. દાખલા તરીકે બીજું આપણે ઉદાહરણ આપી શકીએ. કેટલા તમને એવા ઉદાહરણ મળી શકે એના માટે કે જેનો ઉકેલ જેના માટે ક્રમિક જોડમાં ખાલી સંબંધ મળે તમને. બીજું એક આપણે લઈએ એના પછી સેકન્ડ નંબરમાં સાર્વત્રિક સંબંધ આવશે. બીજો સંબંધ છે સાર્વત્રિક સંબંધ. યુનિવર્સલ રિલેશન જેમ ખાલી સંબંધમાં આપણે જોયું કે ભાઈ એસ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ થાય છે, અહીંયા એવું નથી. અહીંયા જો એસ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી પોતે જ થતું હોય, એસ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી થાય તો સંબંધ એસ ને સાર્વત્રિક સંબંધ કહે છે. કોઈ બે ગણો લઈ લઈએ આપણે, ધારો કે એ અને બી ગણો છે, એના માટે કોઈ તમને સંબંધ એસ આપેલો છે તો એ ક્રોસ બી ના તમામ ઘટકો સંબંધ એસ માં આવી જતા હોય. દાખલા તરીકે E is equal to 1, 2 લઈએ આપણે અને B is equal to 3, 4 હોય તો
a cross b is equal to શું બને 1 3 1 4 2 3 2 4 આવું આપણે શીખી ગયા છીએ આગળ જો આના માટે જો સંબંધ s is equal to 1 3 1 4 2 3 2 4 આપેલ હોય તો એની જે કરો અહીંયા s સંબંધ s ની અંદર જેટલી પણ ક્રમિક જોડો છે એટલી જ a ક્રોસ b માં છે તો s is equal to a ક્રોસ b છે તેથી s a a થી b નો સાર્વત્રિક સંબંધ છે એના પછી સ્વવાચક સંબંધ બહુ જ ઉપયોગી છે સ્વવાચક સંમિત અને પરંપરિત જેનો આપણે ઉપયોગ વધારે કરીશું ત્રીજા નંબરમાં છે સ્વવાચક સંબંધ रिफ्लेक्सिव रिलेशन સ્વવાચક સંબંધ માટે હંમેશા એક જ ગણની જરૂર પડે તો આપણે ગણ ધારીએ અહીંયા ધારો કે કોઈ ગણ એ આપેલ છે અને તેના માટે સંબંધ s આપેલ હોય હવે આજે આપણે ગણ ધારેલો છે ધારો કે એની અંદર કોઈ ઘટક a છે a belongs to a માટે કન્ડિશન આની કેવી હોવી જોઈએ a belongs to a માટે a s a હોય a s a હોય એટલે કે ક્રમિક જોડાણ કે આપણે એને લખી શકીએ a belongs to s હોય આવો જે સંબંધ s છે s ને સ્વવાચક સંબંધ કહે છે દાખલા તરીકે ધારો કે ગણ a ની અંદર 1 2 3 એવા ઘટકો છે આપણી પાસે અને આપણે સમજી લખવા એક સંબંધ લઈ લીધી છે એક સંબંધારી જો s is equal to 1 1 2 2 3 3 આવા ઘટકો પર સંબંધ s ની અંદર આ બે ની જોડ હોય અહીંયા જે ઘટક હોય એને એ જ ઘટક બાજુમાં જ હોય એ પ્રકારની જેટલી પણ ક્રમિક જોડો બનતી હોય એવા એવી જોડો જો s ની અંદર આપેલી હોય તો ટૂંકમાં s is equal to 1 1 2 2 અને 3 3 હોય તો આવો જે સંબંધ s છે એને ગણ a ઉપરનો સ્વવાચક સંબંધ કહે છે
એના પછી બીજો છે 4 નંબરનો સમમિત સંબંધ અને પછી આપણે લઈએ સમમિત સંબંધ સિમેટ્રિક રિલેશન સોચક સંબંધમાં આપણે જોયું કે ભી ગણ એક જ ગણની તમારે જોવું પડશે સમમિત સંબંધ માટે ઓછામાં ઓછા બે ગણની જરૂર પડે ધારો કે ગણ એ અને ગણ બી આપેલા હોય અહીં આપણે બે ગણ લીધેલા છે ગણ એ અને ગણ બી સમમિત સંબંધ છે ઓછામાં ઓછા તમારે બે ગણની જરૂર પડશે તો ગણ એ અને ગણ બી આપેલા હોય અને એના માટે સંબંધ એસ આપેલ હોય તો હવે એના માટે વ્યાખ્યાની કન્ડિશન છે કેવી કે જો એ એસ બી जो ए एस बी इम्प्लाइज बी एस ए हो ए एस बी इम्प्लाइज बी एस ए हो इतले के आपने ने क्रमिक जोड़ में लिखी क्रमिक जोड़ तरीके तेरे लिखी शक्ल है कि ए बी बिलोंग्स टू एस इम्प्लाइज बी ए बिलोंग्स टू एस એવી પ્રકારની જોડ જો S ની અંદર હોય તો એનો આપણે ઉંધુ કરીએ કે ભી બીજી પ્રકારની જોડ પણ S ની અંદર હોવી જ જોઈએ તો B belongs to S હોય તો આવો જે સંબંધ S છે E થી B પરનો સંબંધ S ને E થી B ઉપરનો સમમિત સંબંધ કહે છે દાખલા તરીકે એક ઉદાહરણ આપી આપણે એ ઇઝ ઇક્વલ ટુ ઉદાહરણ આપણે લઈ લીધું કે તમે કોઈ પણ તમે ગણ ધારી શકો ત્યાં આગળ સમી સંબંધમાં એક લઈએ આપણે ધારો કે 1 2 3 ગણ એ ની અંદર ત્રણ ઘટકો આપણે લીધેલા છે અને બી ઇઝ ઇક્વલ ટુ ધારો કે 1 3 લઈ લીધા આપણે આના માટે સંબંધ S ઇઝ ઇક્વલ ટુ એક ક્રમિક જોડા કરી દીધી છે 1 3 ની બનશે આપણે જાણીએ છીએ અને જો 3 1 પણ સંબંધ S ની અંદર આપેલી હોય 1 3 હોય તો 3 1 પણ આપેલી હોય હોય તો આવો જે સંબંધ S છે એને સમમિત સંબંધ કહેવાય તો આ જે છે એ સમમિત સંબંધની વ્યાખ્યા છે એના પછી બીજો સંબંધ છે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું